અમદાવાદથી સુરત તરફ જઈ રહેલા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓની શુભેચ્છા મુલાકાત ભરૂચ રેલવે સ્ટેશન ખાતે લીધી હતી, જેમાં સી આર પાટીલનું ભવ્ય સ્વાગત કરાયું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સતત ચૂંટણીમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વ્યસ્ત હતા. ચૂંટણી પૂર્ણ થતાં જ પરત તેઓના સુરત મુકામે પહોંચવા માટે શતાબ્દી ટ્રેન મારફતે ભરૂચ રેલવે સ્ટેશન નજીકથી પસાર થયા હતા. તે દરમિયાન તેઓએ તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં જીતેલા પ્રતિનિધિઓની શુભેચ્છા મુલાકાત લીધી હતી, જેના પગલે ભરૂચના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને હોદ્દેદારો મોટી સંખ્યા ઉમટી પડ્યા હતા અને અમદાવાદ તરફથી શતાબ્દી ટ્રેન આવતાની સાથે સી આર પાટીલનું ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરાયું. ભાજપના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સી આર પાટીલનું મોડું મીઠું કરાવવા માટે પડાપડી કરી હતી. 3 મિનિટ રોકાયેલી ટ્રેન દરમિયાન ચૂંટાયેલા નગરસેવકો અને અન્ય પ્રતિનિધિઓએ સી આર પાટીલને બુકે સહિત હાર પહેરાવી શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવી હતી. શુભેચ્છા મુલાકાત દરમિયાન પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે મીડિયા સમક્ષ જણાવ્યું કે ભરૂચ જિલ્લામાં છોટું વસાવાના નિકટના લોકોની હાર બાદ આવનારા સમયમાં છોટું વસાવા પણ ઘર ભેગા થશે તેવા કટાક્ષ સાથે આકરા પ્રહારો કર્યા હતા. લોકોનો વિશ્વાસ તૂટવા નહીં દઈએ તો સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારીઓ લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે પ્રામાણિકતાથી કામ કરશે અને એમને પરિણામ આપશે. એમની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે પ્રામાણિક પ્રયત્ન પણ કરશે અને રિઝલ્ટ પણ આપશે. ફરીથી હું આપના માધ્યમથી ભરૂચ જિલ્લાના સૌ મતદાતા ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. જે રીતે અમને જબરજસ્ત સમર્થન આપ્યું છે, અમે પણ એ રીતે એમની અપેક્ષા પૂર્ણ કરવા માટે પૂરી તાકાત આપીશું. ધન્યવાદ. બીટીપી ધીમે ધીમે અસ્ત તરફ જઈ રહી છે. છોટુભાઈની પત્ની પણ હાર્યા, છોટુભાઈનો દીકરો પણ હાર્યો, હવે છોટુભાઈનો વારો છે.